નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટનું આજે આપણે પેપર નંબર 3 અને તેની અંદર આજે પહેલો ભાગ જોવાના છીએ, કે જેની અંદર આપણે પહેલા ભાગમાં 100 પ્રશ્ન જોશું અને બીજા ભાગમાં બીજા 100 પ્રશ્ન જોશું. ટોટલ 200 માર્ક્સનું પેપર આવે છે. તો તેમાં હવે પેપર નંબર 3નો પહેલો ભાગ જોવાના છે. આપણે બે પેપર ઓલરેડી આપણી ચેનલમાં અવેલેબલ છે. જે મિત્રોને જોવાના બાકી છે તે મિત્રો જરૂરથી જોઈ લેજો. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવતો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો, આપણે આજે પેપર નંબર 3નો ભાગ પહેલો ચાલુ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે વંદે માતરમ ગીત સર્વપ્રથમ કયા પુસ્તકમાં પ્રકાશિત થયું હતું? તો તે પુસ્તકનું નામ છે આનંદ મઠ. તો વંદે માતરમ ગીત સર્વપ્રથમ આનંદ મઠ નામના પુસ્તકમાં પ્રકાશિત થયું હતું. પ્રશ્ન નંબર 2 કે ભારતનો છેલ્લો બ્રિટિશ ગવર્નર જનરલ કોણ હતો? તો ભારતનો છેલ્લો બ્રિટિશ ગવર્નર જનરલ હતો લોર્ડ માઉન્ટ બેટન. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે લોકસભાના અધ્યક્ષને તેઓના પદના શપથ કોણ ગ્રહણ કરાવે છે? તો લોકસભાના અધ્યક્ષને તે લોકસભાના અધ્યક્ષના પદના શપથ કોણ ગ્રહણ કરાવે છે? તો તેમાં જવાબ આવશે શપથ ગ્રહણ કરવાના હોતા નથી. એટલે લોકસભાના અધ્યક્ષને તે અધ્યક્ષના શપથ ગ્રહણ કરવાના હોતા નથી. પ્રશ્ન નંબર 4 કે બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી? એટલે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના સૌપ્રથમ કયા શહેરમાં કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે કલકત્તામાં. પ્રશ્ન નંબર 5 કે સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? એટલે કે બંધારણના જે આપણે સંવિધાન છે, આપણું બંધારણ છે, તેની અંદર સુધારો કરવા માટેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો તે અનુચ્છેદ છે અનુચ્છેદ નંબર 368. પ્રશ્ન નંબર 6 કે નીચેના પૈકી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? એટલે કે વડાપ્રધાનને મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે તે વ્યક્તિ કોણ છે નીચેનામાંથી? તો તેમાં જવાબ આવશે આઇવર જેનિંગ્સ. તો આઇવર જેનિંગ છે આ વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે. પ્રશ્ન નંબર 7 કે નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો નીચેનામાંથી કઈ સેવા ભારતીય અખિલ સેવા નથી? તો તેમાં જવાબ આવશે ભારતીય વિદેશ સેવા, જે ભારતીય અખિલ સેવા નથી. પ્રશ્ન નંબર 8 કે વટહુકમ કરવાની સત્તા કોની છે? તો વટહુકમ બહાર પાડવાની સત્તા કોની છે? રાજ્યની અંદર વટહુકમ બહાર પાડવાની સત્તા રાજ્યપાલની રહેલી છે. તો આમાં જવાબ બનશે રાજ્યપાલ. પ્રશ્ન નંબર 9 કે માહિતી અધિકાર અધિનિયમ એટલે શું? તો કે માહિતી અધિકાર અધિનિયમ છે તે શું છે? તો તેમાં જવાબ છે તે એક કાયદો છે. પ્રશ્ન નંબર 10 કે લોકસભાના સૌપ્રથમ માન્યતા પ્રાપ્ત વિપક્ષના નેતા કોણ હતા? તો લોકસભાના સૌપ્રથમ માન્યતા પ્રાપ્ત થયેલી હોય તેવા વિપક્ષના નેતા સર્વપ્રથમ કોણ હતા? તો તેમાં જવાબ આવશે રામસુભ ભગતસિંહ, જે લોકસભાના સૌપ્રથમ માન્યતા પ્રાપ્ત કરેલા વિપક્ષના નેતા હતા. પ્રશ્ન નંબર 11 કે ભારતીય પ્રજાસત્તાકમાં વાસ્તવિક કારોબારી સત્તાઓ કોની પાસે છે? તો વાસ્તવિક કારોબારી સત્તાઓ રહેલી છે મંત્રી પરિષદ પાસે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 કે લોકસભા માટે ઓછામાં ઓછા કેટલા સત્ર બોલાવવા જરૂરી છે? તો લોકસભા માટે ઓછામાં ઓછા વર્ષમાં 2 વાર તેના સત્ર બોલાવવા જરૂરી છે. પ્રશ્ન નંબર 13 કે રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો ઓછામાં ઓછી રાજ્યપાલ બનવા માટે 35 વર્ષ હોવી જોઈએ. તો 35 વર્ષની જો ઓછામાં ઓછી ઉંમર હશે તો તે જ વ્યક્તિ રાજ્યપાલ બની શકશે. પ્રશ્ન નંબર 14 કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશનો પગાર કોણ નક્કી કરે છે? તો સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ હોય છે, તેમનો પગાર કોણ નક્કી કરે છે? તો તેમનો પગાર કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્વારા, જે નિયુક્ત કરાયેલા પગાર પંચ દ્વારા આ મુખ્ય ન્યાયાધીશનો પગાર નક્કી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 15 કે ભારતમાં બંધારણમાં તદર્થ એટલે કે એડહોક ન્યાયાધીશોની નિયુક્તિને જોગવાઈ છે? તો કે જે આ જે ભારતમાં જે બંધારણના જે એડહોક છે તે ન્યાયાધીશોની નિયુક્તિની જોગવાઈ છે, તો તે કઈ જોગવાઈઓ, કઈ ન્યાયાલયમાં તેની જોગવાઈઓ આપેલી છે? તો તેમાં જવાબ આવશે સર્વોચ્ચ ન્યાયાલયમાં આ એડહોક ન્યાયાધીશોની જોગવાઈ કરેલી છે. પ્રશ્ન નંબર 16 કે ગ્રામ પંચાયતની આવકનો સ્ત્રોત કયો છે? તો ગ્રામ પંચાયતની આવકનો સ્ત્રોત છે મેળા તથા બજાર કર. જે મેળા તથા બજાર કર હોય છે જે ગ્રામ પંચાયતની આવકનો સ્ત્રોત છે.
પ્રશ્ન નંબર 17 કે ભારતના બંધારણના કયા એક અનુચ્છેદમાં ગ્રામ પંચાયતોનો વિશેષ ઉલ્લેખ રહેલો છે? તો વિશેષ ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતનો વિશેષ ઉલ્લેખ કરેલો છે? તો તેમાં જવાબ છે અનુચ્છેદ નંબર 40. પ્રશ્ન નંબર 18 કે રાજનીતિક દળો કોના માટે જરૂરી છે? તો રાજનીતિક દળો નીચેનામાંથી કોના માટે જરૂરી છે? તો તેમાં જવાબ છે લોકતંત્ર માટે. પ્રશ્ન નંબર 19 કે ભારતમાં કમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે સીપીઆઈ અસ્તિત્વમાં ક્યારે આવી હતી? તો આ જે કમ્યુનિસ્ટ પાર્ટી છે, જે સીપીઆઈ છે, તે અસ્તિત્વમાં ક્યારે આવી હતી? તો તેમાં જવાબ છે 1921માં. પ્રશ્ન નંબર 20 નીચેનામાંથી કયો સમવર્તી સૂચિનો વિષય છે? તો નીચે ચાર વિષય આપેલા છે, તેમાં જે સમવર્તી યાદીમાં આવતો હોય તે વિષય નીચેનામાંથી કયો છે? તો તેમાં જવાબ છે સમાચારપત્ર. તો સમાચારપત્ર જે છે તે સમવર્તી સૂચિમાં આવે છે. પ્રશ્ન નંબર 21 કે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતને સંસદ સમક્ષ સ્વીકૃતિ હેતુ રાખવાનું આવશ્યક છે? તો કેમ રાષ્ટ્રીય કટોકટીની જે જાહેરાતને જે સંસદ સમક્ષ સ્વીકૃતિનું ક્યાં હેતુ રાખવાનું આવશ્યક રહેલું છે? તો તેમાં જવાબ આવશે એક મહિનાની અંદર. તો કેટલા એક મહિનાની અંદર તેને સ્વીકૃતિ માટે સ્વીકૃતિ હેતુસર રાખવાનું આવશ્યક છે. પ્રશ્ન નંબર 22 કે ડોંગરી ભાષા કયા રાજ્યમાં બોલવામાં આવે છે? તો ડોંગરી ભાષા કયા રાજ્યમાં બોલાય છે? તો જમ્મુ અને કાશ્મીરમાં. પ્રશ્ન નંબર 23 કે ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યએ લોકાયુક્ત અંગે કાયદો ઘડ્યો છે? તો લોકાયુક્ત અંગેનો કાયદો ભારતને સૌપ્રથમ કયા રાજ્યએ ઘડેલો છે? તો તેમાં જવાબ છે ઓડિશા રાજ્યએ. પ્રશ્ન નંબર 24 કે અનુચ્છેદ 17 અને 18માં કોનું વર્ણન છે? એટલે કે ભારતના બંધારણના અનુચ્છેદ નંબર 17 અને 18માં શેનું વર્ણન કરેલું છે? તો કે સામાજિક સમાનતાનું. પ્રશ્ન નંબર 25 કે સંયુક્ત પ્રવર સમિતિમાં કુલ કેટલા સભ્ય હોય છે? તો સંયુક્ત પ્રવર સમિતિમાં ટોટલ 45 સભ્યો હોય છે. પ્રશ્ન નંબર 20 કે કોને લોકસભા દ્વારા સરકારને આપેલો બ્લેન્ક ચેક કહેવામાં આવે છે? તો સરકારને આપેલો કોને લોકસભા દ્વારા સરકારને આપેલો બ્લેન્ક ચેક કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે જે પ્રત્યાનુદાન હોય છે તેને બ્લેન્ક ચેક કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 27 કે કોઈ રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ કેટલા સદસ્યો હોય છે? તો રાજ્યની વિધાનસભામાં વધારેમાં વધારે કેટલા સદસ્યો એટલે કે સભ્યો હોય છે? તો તેમાં જવાબ છે 500, એટલે કે રાજ્યની વિધાનસભાના મહત્તમ સંખ્યા 500 રહેલી છે. પ્રશ્ન નંબર 28 કે જમ્મુ કાશ્મીરના બંધારણમાં સુધારો કરવાનો અધિકાર કોની પાસે છે? તો જમ્મુ કાશ્મીરની જે બંધારણ છે, જે અલગ બંધારણ છે, તેની અંદર સુધારો કરવાનો અધિકાર કોની પાસે રહેલો છે? તો તેમાં જવાબ છે રાજ્ય વિધાનમંડળ પાસે. તો તે જમ્મુ કાશ્મીરનું જે રાજ્ય વિધાનમંડળ છે તેમની પાસે તેમાં સુધારો અથવા ફેરફાર કરવાનો અધિકાર રહેલો છે. પ્રશ્ન નંબર 29 કે સૌ પ્રથમ કઈ સરકારે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાના પ્રયાસો કર્યા? તો કઈ સરકારે જે સૌ પ્રથમ પંચાયતી રાજનો બંધારણીય દરજ્જો આપવાનો પ્રયાસ કર્યો હતો? તે સરકાર કોની સરકારે પ્રથમ પ્રયાસ કર્યો હતો? તો તેમાં જવાબ છે રાજીવ ગાંધી સરકારે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30 જોઈએ કે ચોક્કસ વિસ્તારમાં કાયદા માટે વ્યવસ્થિત થયેલો આ માનવ સમૂહ એટલે રાજ્ય, તો આ વિધાન કોનું છે? તો આ વિધાન કોને કહેલું છે? તો તેમાં જવાબ છે વુડ્રો વિલ્સન. પ્રશ્ન નંબર 31 કે કાયદાનો અમલ કરવા માટે સરકાર જે કંઈ કાર્ય કરે છે તે જાહેર વહીવટ કરે છે, આ વિધાન કોનું છે? જો કાયદાનો અમલ કરવા માટે સરકાર જે પણ કંઈ કાર્ય કરે છે તે કાર્ય જાહેર વહીવટ કરે છે, તો આવું વિધાન કોણે કહેલું છે? તો તેમાં જવાબ છે એચ વોકરે. પ્રશ્ન નંબર 32 કે જાહેર વહીવટ એ આધુનિક સરકારની સમસ્યાનું હાર્દ છે, આ વિધાન કોનું છે? તો આ વિધાન રહેલું છે એલડી વ્હાઇટનું. પ્રશ્ન નંબર 33 કે સરકારની વહીવટી પાંખને કઈ બાબત સાથે સંબંધ છે? સરકારની વહીવટી પાંખને કઈ બાબત સાથે સંબંધ છે? તો તેમાં જવાબ છે કાયદાનો અમલ, નીતિનું નિર્ધારણ અને રાજકારણ, આ ત્રણેય સાથે આ ત્રણેય બાબતનો સંબંધ રહેલો છે જાહેર વહીવટની પાંખને. પ્રશ્ન નંબર 34 કે ધ પ્રિન્સ પુસ્તક કોણે લખ્યું છે? ધ પ્રિન્સ નામનું જે પુસ્તક છે તેના લેખક કોણ છે? તો તેમાં જવાબ છે મેકિયાવેલી. પ્રશ્ન નંબર 35 કે ચાણક્યના મત અનુસાર રાજાએ કોની મદદથી શાસન કરવાનું છે? તો ચાણક્યના મત અનુસાર રાજાએ કોની મદદથી શાસન કરવાનું છે? તો તેમાં જવાબ આવશે અમાત્યો અને મંત્રી પરિષદ, એટલે કે ઓપ્શન બી અને સી બંને, એટલે કે અમાત્યો અને મંત્રી પરિષદ બંનેની મદદથી રાજાએ તેનું શાસન કરવાનું છે.
પ્રશ્ન નંબર 36 કે કૌટિલ્યના મત મુજબ રાજાનું રાજત્વ સામાં રહેલું છે? તો રાજાનું રાજત્વ સામાં રહેલું છે તે કૌટિલ્યના મત મુજબ, તો તેમાં જવાબ આવશે દંડમાં. પ્રશ્ન નંબર 37 કે લોકો જાહેર વસ્તુઓની સાચી પસંદગી વ્યક્ત કરતા હોતા નથી એમ કોણ માને છે? કે લોકો જાહેર વસ્તુઓની સાચી પસંદગી વ્યક્ત કરતા હોતા નથી આવું કોણ માને છે? તો તેમાં જવાબ આવશે, તેમાં જવાબ છે પોલ સેમ્યુલસન. પ્રશ્ન નંબર 38 કે ઉદારીકરણમાં જાહેર વહીવટની ભૂમિકા શી રહી છે? તો ઉદારીકરણની અંદર જાહેર વહીવટની ભૂમિકા શું રહેલી છે? તો તેમાં જવાબ આવશે બજારનું નિયમન કરવું. પ્રશ્ન નંબર 39 કે ભારતીય સ્પર્ધા ધારો ક્યારે ઘડાયો? તો ભારતીય સ્પર્ધા ધારો ક્યારે ઘડવામાં આવ્યો? તો 2002માં. પ્રશ્ન નંબર 40 કે બંધારણની કઈ કલમ હેઠળ રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય છે? તો રાજ્યના મુખ્યમંત્રીની મુખ્યમંત્રી જે હોય છે તેમની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો તેમાં મિત્રો જવાબ આવશે કે ઉપરમાંથી કોઈ નહીં, સોરી મિત્રો, તેમાં જે જવાબ આવશે કલમ નંબર 164. તો 164 કલમ નંબર અંતર્ગત જે મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યમાં કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 કે રાજ્યના મુખ્ય સચિવની પસંદગી કોણ કરે છે? તો રાજ્યના જે મુખ્ય સચિવ હોય છે તેમની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે? તો તેમાં જવાબ છે મુખ્ય પ્રધાન દ્વારા. પ્રશ્ન નંબર 42 કે 73માં બંધારણીય સુધારા હેઠળ ભાગ 9માં કઈ કલમો છે? તો ભાગ 9ની અંદર કઈ કલમો રહેલી છે? તો તેમાં જવાબ આવશે 243 થી 243 ઓ. પ્રશ્ન નંબર 43 કે ગ્રામ પંચાયતના બજેટમાં કુલ મહેસૂલી આવકના કેટલા ટકા જોગવાઈઓ ખેતીવાડી માટે કરવી જરૂરી છે? તો તેમાં જવાબ આવશે 15%. પ્રશ્ન નંબર 44 કે ખરાબાની જમીનનો ઉપયોગ ગ્રામ પંચાયત કોની મંજૂરીથી કરી શકે છે? જે ખરાબાની જમીન છે તેનો ઉપયોગ ગ્રામ પંચાયત કોની મંજૂરીથી કરી શકે છે? તો તેમાં જવાબ આવશે કલેક્ટરની મંજૂરીથી. પ્રશ્ન નંબર 45 કે સારી સરકાર એ વૈભવ નથી, વિકાસ માટેની જરૂરિયાત છે? તો આ વિધાન કોનું છે? તો આ વિધાન કોનું છે? તો તેમાં જવાબ આવશે IMFનું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 46 જે છે તે અહીંયા પ્રશ્ન ખોટો છે. આ પ્રશ્નનો જે નીચે ઓપ્શન આપેલા છે તે પણ ખોટો છે, તેથી પ્રશ્ન નંબર 46 આપણે અહીંયા સ્કીપ કરી દઈએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 47 કે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો? એટલે કે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ છે તે ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો તેમાં જવાબ આવશે 1995માં. પ્રશ્ન નંબર 48 કે રાષ્ટ્રીય ગ્રામીણ જીવન નિર્વાહ મિશન એટલે કે NRLMની શરૂઆત ક્યારે થઈ? તો NRLM એટલે કે રાષ્ટ્રીય ગ્રામીણ જીવન નિર્વાહ મિશન આની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે 2011માં. પ્રશ્ન નંબર 49 કે કેગ કોને પોતાનું રાજીનામું સુપરત કરે છે? તો કેગ જે છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તેમનું રાજીનામું કોને આપે છે, એટલે કોને સુપરત કરે છે? તો તેમાં જવાબ આવશે રાષ્ટ્રપતિને. પ્રશ્ન નંબર 50 કે આતંકવાદ પ્રતિરોધ ધારો એટલે કે પોટા POTA ક્યારે પાછો ખેંચાયો હતો? તો આતંકવાદ પ્રતિરોધ ધારો ક્યારે પાછો ખેંચાયો હતો? તો તેમાં જવાબ છે 2004માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 51 કે હર્બર્ટ સાયમનના મતે મનુષ્યનું વર્તન શાના પર આધાર રાખે છે? તો હર્બર્ટ સાયમનના મત મુજબ મનુષ્યનું વર્તન શાના પર આધાર રાખે છે? તો તેમાં જવાબ છે સામાજિક પર્યાવરણ પર. પ્રશ્ન નંબર 52 કે રાજ્યપાલની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે? તો રાજ્યપાલની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો તેમાં જવાબ છે કલમ નંબર 155 મુજબ. પ્રશ્ન નંબર 53 કે ઇન્ટરનેટ દ્વારા કોમ્યુનિકેશન માટેના પ્રોટોકોલને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે TCP/IP. તો કે TCP/IP દ્વારા કોમ્યુનિકેશન માટેનો એક પ્રોટોકોલ છે તેને TCP/IP પ્રોટોકોલ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 54 કે PDF ફાઇલ નીચેનામાંથી કઈ બાબત દ્વારા બને છે અને એક્સેસ થાય છે? તો PDF ફાઇલ કઈ બાબત દ્વારા બને છે અને તેને એક્સેસ થાય છે? તો તેમાં જવાબ આવશે એક્રોબેટ રીડર, એટલે કે એક્રોબેટ રીડરની અંદર PDF ફાઇલ ખુલે છે અને તેને એક્સેસ કરી શકાય છે. પ્રશ્ન નંબર 55 કે MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો તે પેકેજ છે MS ઓફિસ. પ્રશ્ન નંબર 56 નીચેનામાંથી જે આ ઈમેલ આઈડી આપેલું છે sagar@hotmail.com, તો તેની અંદર આ હોટમેલ શું દર્શાવે છે? તો આ હોટમેલ જે છે તે શું છે? તો તે હોટમેલ છે હોસ્ટ નેમ છે.
પ્રશ્ન નંબર 57, નીચેનામાંથી કયું બ્રાઉઝર નથી? તો નીચે ચાર ઓપ્શન આપેલા છે, તેમાંથી બ્રાઉઝર કયું નથી? તો તેમાં જવાબ આવશે માઇક, એટલે ઓપ્શન સી, તે બ્રાઉઝર નથી. પ્રશ્ન નંબર 58, કે ડીવીડી એટલે શું, એટલે કે ડીવીડીનું ફૂલ ફોર્મ શું થશે? તો તેમાં જવાબ આવશે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, એટલે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 59, કે ભારતમાં બનેલ સર્વપ્રથમ કોમ્પ્યુટર કયું હતું? તો ભારતમાં બનેલું સર્વપ્રથમ કોમ્પ્યુટર કયું હતું? તો તેમાં જવાબ આવશે સિદ્ધાર્થ, એટલે સિદ્ધાર્થ જે છે તે ભારતનું સર્વપ્રથમ કોમ્પ્યુટર છે. અને જો સુપર કોમ્પ્યુટર પૂછે ભારતનું સર્વપ્રથમ, તો આવશે પરમ. પ્રશ્ન નંબર 60, કે વિન્ડો એક્સપ્લોરર એ શું છે? તો વિન્ડો એક્સપ્લોરર એ શું છે? તો તે જવાબ આવશે એક ફાઇલ મેનેજર છે. પ્રશ્ન નંબર 61, કે એપલ કોમ્પ્યુટર સંદર્ભે શું છે? તો એપલ જે છે તે કોમ્પ્યુટરના સંદર્ભમાં તે શું છે? તો તેમાં જવાબ આવશે ચોથી પેઢીનું કોમ્પ્યુટર છે. પ્રશ્ન નંબર 62, નીચેનામાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું નથી? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ નીચેનામાંથી સંકળાયેલું નથી? તો તેમાં જવાબ આવશે ઇફકો. પ્રશ્ન નંબર 63, કે એમએસ વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે? તો એમએસ વર્ડનું જે ડોક્યુમેન્ટ છે તેની અંદર સૌથી જે ઉપરનો બાર આવે છે તેને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ટાઇટલ બાર, એટલે કે ઉપરનો બાર હોય છે તેને ટાઇટલ બાર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 64, કે ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ એમ્બ્રેન્સ. તો એમ્બ્રેન્સનો નિયરેસ્ટ મિનિંગ શું છે, એટલે સમાનાર્થી, એટલે કે નિયરેસ્ટ મિનિંગ કયો થશે? તો તેમાં જવાબ આવશે ઇન્ક્લુડ. પ્રશ્ન નંબર 65, નીચે આપેલા વાક્યનો નિપાત ઓળખાવો, કે તેણે મને બોલાવ્યો સુદ્ધા નહીં. તો તેણે મને બોલાવ્યો સુદ્ધા નહીં, તો તેની અંદર નિપાત કયો છે? તો તેમાં નિપાત આવશે સુદ્ધા, એટલે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 66, કે રાષ્ટ્રીય કક્ષાએ આપત્તિ વ્યવસ્થાની સત્તા, એટલે કે ઓથોરિટી કોની છે? તો રાષ્ટ્રીય કક્ષાએ જે આપત્તિ વ્યવસ્થાની સત્તા કોની પાસે રહેલી છે? તો તેમાં જવાબ આવશે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસે. પ્રશ્ન નંબર 67, કે પૂર્ણા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો પૂર્ણા વન્યજીવ અભયારણ્ય આવેલું છે ડાંગ જિલ્લામાં. પ્રશ્ન નંબર 68, કે લોકકથાકાર દરબાર પૂંજાવાડાનું જન્મસ્થળ જણાવો. તો લોકકથાકાર જે છે દરબાર પૂંજાવાડા છે, તેમનું જન્મસ્થળ કયું છે? તો તેમનું જન્મસ્થળ આવેલું છે સાણથણી. તો સાણથણી જે છે તેમનું જન્મસ્થળ છે. પ્રશ્ન નંબર 69, કે ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી હતી? તો ટ્રાન્ઝિસ્ટરના શોધક હતા વિલિયમ સોકલે. પ્રશ્ન નંબર 70, કે કઈ પેઢીના કોમ્પ્યુટરની વોઇસ કમાન્ડથી ઓપરેટ કરી શકાય છે? તો વોઇસ કમાન્ડથી ઓપરેટ કરી શકાય કોમ્પ્યુટરથી, તે કઈ પેઢીના કોમ્પ્યુટર રહેલા છે? તો તેમાં જવાબ આવશે પાંચમી પેઢીના. ત્યારબાદ પ્રશ્ન નંબર 71 છે, કે મેમરીનો સૌથી મોટો એકમ કયો છે? તો મેમરીનો સૌથી મિત્રો આમાં મોટો એકમ આપેલા છે, તેમાં ઓપ્શન ખોટા આપેલા છે. આમાં આપણે આ ઓપ્શન પ્રમાણે જોઈએ તો ટેરાબાઇટ જે છે તે મેમરીનો સૌથી મોટો એકમ આવે છે, તેથી અહીંયા કન્ફર્મ આપણે ઓપ્શન કહી શકીએ નહીં, તેથી આ પ્રશ્ન પણ આપણે સ્કીપ કરીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 72, કે ડોઝમાં ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય છે? તો કે ડોઝની અંદર ફાઇલનું નામ વધારેમાં વધારે કેટલા અક્ષરનું હોય છે? તો તેમાં વધારેમાં વધારે ટોટલ 8 અક્ષરનું હોય છે. પ્રશ્ન નંબર 73, કે માઇક્રોસોફ્ટ કંપનીના સહસંસ્થાપક કોણ છે? તો માઇક્રોસોફ્ટ કંપનીના સહસંસ્થાપક કોણ છે? તો તેમાં જવાબ છે પોલ એલન. તો પોલ એલન, જેમનું તાજેતરમાં જેમણે નિધન થયું, તે માઇક્રોસોફ્ટ કંપનીના સહસંસ્થાપક છે. પ્રશ્ન નંબર 74, કે સૌપ્રથમ વ્યવસાયિક ઇન્ટરનેટ વેબ બ્રાઉઝર કયું છે? તો વ્યવસાયિક ઇન્ટરનેટ વેબ બ્રાઉઝર સર્વપ્રથમ કયું છે? તો તેમાં જવાબ છે નેટસ્કેપ. પ્રશ્ન નંબર 75, કે ગ્લોબલ કોન્ફરન્સ ઓન સાયબર સ્પેસની શરૂઆત ક્યારથી થઈ? તો ગ્લોબલ કોન્ફરન્સ ઓન સાયબર સ્પેસની શરૂઆત કરવામાં આવી હતી, ક્યારથી કરવામાં આવી હતી? તો 2011થી. તો 2011થી આ ગ્લોબલ કોન્ફરન્સ ઓન સાયબર સ્પેસની શરૂઆત કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 76, કે એન્ડ્રોઇડનું પ્રથમ વર્ઝન ક્યારે લોન્ચ થયું? તો એન્ડ્રોઇડનું પ્રથમ વર્ઝન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? તો 2008માં. પ્રશ્ન નંબર 77, કે HTMLનો ઉપયોગ શેના માટે થાય છે? તો HTMLનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો તેમાં જવાબ છે પેજ બનાવવા માટે, એટલે વેબ પેજ જે છે તે વેબ પેજ બનાવવા માટે HTMLનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 78, કે MS Excelમાં કુલ કેટલી હરોળ હોય છે? તો MS Excelની અંદર ટોટલ હરોળ, એટલે કે રો કેટલી હોય છે, ટોટલ રો કેટલી હોય છે? તો તેમાં જવાબ છે 65536, એટલે 65536 રો.
પ્રશ્ન નંબર 79, નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? તો નીચેનામાંથી કયો વિકલ્પ જે છે નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? તો તેમાં જવાબ છે મેન, લેન અને વેન, એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક. આ ત્રણેય એટલે કે એ, બી અને સી, એટલે કે આપેલા તમામ ત્રણેય નેટવર્કનો પ્રકાર દર્શાવે છે. પ્રશ્ન નંબર 80, નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? તો ઇન્ટરનેટ સાથે સંબંધિત કયો વિકલ્પ છે? તો તેમાં જવાબ છે URL, એટલે કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. પ્રશ્ન નંબર 81, કે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલું છે? જ્યાં ઈ ગ્રામ વિશ્વગ્રામ જે યોજના છે તેનું સોફ્ટવેર કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ છે NIC ગાંધીનગર દ્વારા. પ્રશ્ન નંબર 82, કે ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે? તો ડેસ્કટોપ ઉપર જે નાના ચિત્રો દેખાય છે તેને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ છે આઇકોન. પ્રશ્ન નંબર 83, નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? તો નીચે ઓપ્શન આપેલા છે તેમાંથી સર્ચ એન્જિન કયું નથી? તો તેમાં જવાબ છે ઓપ્શન D, યુગલ. તો યુગલ નામનું એવું કોઈ સર્ચ એન્જિન રહેલું નથી. પ્રશ્ન નંબર 84, નીચેનામાંથી કયું અમૂર્ત નામ છે? તો અમૂર્ત નામ નીચેનામાંથી કયું છે? તો તેમાં જવાબ આવશે દયા. પ્રશ્ન નંબર 85, કે જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ આ વિશેષણ ઓળખાવો. તો આની અંદર વિશેષણ કયું વિશેષણ છે? તો તેમાં જવાબ આવશે સાપેક્ષ વિશેષણ. પ્રશ્ન નંબર 86, કે આ ઘરને થોડું મોટું કરશું. તો આમાં આ ઘરને થોડું મોટું કરશું તેની અંદર કઈ વિભક્તિ રહેલી છે? તો તેમાં જવાબ આવશે દ્વિતીય વિભક્તિ. પ્રશ્ન નંબર 87, કે દુનિયાનો છેડો ઘર આમાં કઈ વિભક્તિ આવે? તો આમાં કઈ વિભક્તિ આવશે? તો તેમાં જવાબ છે છઠ્ઠી વિભક્તિ. પ્રશ્ન નંબર 88, કે શિકારી શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. તો શિકારી શબ્દનો સમાનાર્થી થશે આખેટક. તો આખેટક શબ્દ જે છે શિકારીનો સમાનાર્થી છે. પ્રશ્ન નંબર 89, કે અરીસાનો સમાનાર્થી શબ્દ જણાવો. તો અરીસાનો સમાનાર્થી શબ્દ શું થશે? તો મુકુર. પ્રશ્ન નંબર 90, કે શિક્ષકોને માન આપવું જોઈએ આ ક્રિયાપદ કયો અર્થ દર્શાવે છે? તો શિક્ષકોને માન આપવું જોઈએ આમાં ક્રિયાપદ કયો અર્થ દર્શાવે છે? તો તેમાં જવાબ છે વિદ્ય અર્થ. પ્રશ્ન નંબર 91, કે તડબદ શબ્દ જે મોખનું શિષ્ટરૂપ શું છે? તો મોખનું શિષ્ટરૂપ જે તડબદ શબ્દ છે તેનું શિષ્ટરૂપ શું છે? તો તેમાં જવાબ છે અનુકૂળતા. પ્રશ્ન નંબર 92, કે આપણો સર્વનામનો પ્રકાર દર્શાવો. તો જે આપણો જે છે તે સર્વનામ છે તે કયા સર્વનામનો પ્રકાર છે? તો તે સર્વનામનો પ્રકાર છે પુરુષવાચક સર્વનામ. પ્રશ્ન નંબર 93, નીચે દર્શાવેલા વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડ સાચી છે? તો નીચે જે વિરુદ્ધાર્થી શબ્દની જોડ છે તેમાંથી સાચી જોડ કઈ છે? તો તેમાં જવાબ છે મુક્તિ, તો હસ્તલિખિત જો આ જોડ સાચી છે વિરુદ્ધાર્થી શબ્દની દ્રષ્ટિએ. પ્રશ્ન નંબર 94, કે ડ્રાઈવરે કહ્યું કે તેનાથી બસ આગળ લઈ જવાશે નહીં. તો ડ્રાઈવરે કહ્યું કે તેનાથી બસ આગળ લઈ જવાશે નહીં. તો તેની અંદર આપણે જે ભૂલ છે તે આપણે શોધવાનું છે. તો તેમાં જવાબ આવશે તેનાથી. તો તેનાથી આપણે અહીંયા જે વાંકેલું છે તો તેમાં આપણો સાચો જવાબ ઓપ્શન B બનશે. પ્રશ્ન નંબર 95, કે શિખરણી છંદમાં કયો ગણ હોય છે? એટલે કે શિખરણી છંદનું બંધારણ કયું છે? તો શિખરણી છંદનું બંધારણ છે યમન સભ લગા, એટલે ઓપ્શન B. પ્રશ્ન નંબર 96, કે ક્યાં સુણી સુણી ફૂટ્યા કાન અખો તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. તો કથા સુણી સુણી ફૂટ્યા કાન અખો કહે કે તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. તો આ પંક્તિ જે છે તેમાં કયો છંદ બનશે? તો આ પંક્તિમાં છંદ બને છે ચોપાઈ છંદ. પ્રશ્ન નંબર 97, કે કયું કર્મધારય સમાસનું ઉદાહરણ છે? તો કર્મધારય સમાસનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો મિત્રો અહીંયા જે ઉદાહરણ આપેલા છે તેની અંદર એકય કર્મધારય ઉદાહરણનું કર્મધારય સમાસનું ઉદાહરણ નથી, એટલે આમાં જવાબ છે ઓપ્શન D, એટલે કે એકય નહીં. પ્રશ્ન નંબર 98, કે મીનાક્ષી કયો સમાસ બને છે? તો મીનાક્ષી જે શબ્દ છે તેમાં કયો સમાસ બનશે? તો તેમાં સમાસ બનશે બહુવ્રી સમાસ. પ્રશ્ન નંબર 99, કે જીભ જેની ઝેરી તેનું જગત આખું વેરી આ કયો અલંકાર બને? તો જીભ જેની ઝેરી તેનું જગત આખું વેરી આમાં કયો અલંકાર બનશે? તો તેમાં જવાબ અલંકાર બનશે યમક અલંકાર. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન, એટલે કે જે પરમર્થ છે તેની સંધિ આપણે છૂટી પાડીએ, તો પરમર્થની સંધિ સાચી છૂટી પાડીએ તો કયો ઓપ્શન સાચો બનશે? તો તેમાં જવાબ છે ઓપ્શન A, એટલે કે પરમ પ્લસ રૂત. તો મિત્રો આ આપણે જોયું બિનસચિવાલયનું પેપર નંબર 3નો ભાગ પહેલો. તો મિત્રો આ પેપર તમને પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દીજો અને
અમારી આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો, આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.